થાક્યો તો મારા સ્નાયુ આ તે છે એ બધું સંકેત આપશે કે જનક બેહી જા. ઠીક છે, તો આ જે ઊભા રહેવાની સ્થિતિ છે એમાં ગુરુત્વાકર્ષણ લાગે છે. એ ગુરુત્વાકર્ષણના આધારે સ્નાયુઓ એની અંદર રાસાયણિક ક્રિયાથી એક સ્ટેબિલિટી હોય. એ સ્ટેબિલિટીનો એક સમય અંત આવે. ઠીક છે ને, એટલે રાસાયણિક ફેરફારો જુદી રીતે થવા માંડે. એ ફેરફારોની અસર ચેતાતંત્ર નોંધે. એ ફેરફારની અસરથી તરત જ મસ્તિષ્ક છે એ જીવનને સંકેત આપે કે રાસાયણિક ક્રિયાઓનો ત્યાં જે ક્ષમતા છે એ પૂરી થવાની છે, તું ખુરશી ઉપર જઈને બેસી જા. વાત પહોંચી? એટલે રાસાયણિક ક્રિયા, ભૌતિક ક્રિયા, ઊભા રહેવાની ક્રિયા, ભૌતિક ક્રિયા, એના માટે જવાબદાર સ્નાયુઓ, સ્નાયુઓમાં થાય રાસાયણિક ક્રિયા, એ રાસાયણિક ક્રિયાઓમાં થતા ફેરફાર એક સમય સુધી એ બધું સાચવી શકે, એક સમયે એ ન સાચવી શકે. ન સાચવી શકે એવી સ્થિતિ થાય ત્યારે રસાયણોનો બદલાવ મગજ નોંધે. મગજનો બદલાવ છે એ મસ્તિષ્ક જળ નોંધે. મસ્તિષ્ક જળમાં ફેરફાર થાય, એને જીવન ગ્રહણ કરે, એટલે તરત જ શરીરની સ્થિતિને જીવન પારખી લે, એટલે જીવન છે તરત શું કરે, ખુરશી એને ખેંચાવી અને ત્યાં બેહાડી દે. આમ આવી રીતે થાય. તો એમાં જીવનનો સંકેત કોણે લીધો? શરીરે. શરીરનો સંકેત કોણે લીધો? જીવને. તો આરસ પરસ થાય, બરાબર છે. આ ક્રિયા છે જીવન ક્રિયાઓને આપણે કાલે ખોલશું. જીવન ક્રિયાઓ કાલે ખુલશે ત્યારે વધારે એકદમ એક્સપ્લોર થશે કે એક્ઝેક્ટલી આ ક્રિયાઓ કેવી રીતે કામ કરે છે. એ સિવાય બીજી રીતે કંઈ તમારે સમજવું હોય, દાખલા તરીકે તમને અહીંયા કોણ ખેંચી લાવ્યું? મારે જાણવું છે, મને મળી જશે એવી આશા સાથે આપણે અહીંયા આવ્યા હોય. તો એ જિજ્ઞાસા છે તમને ખેંચી લાવી. તમને ખેંચી લાવી મતલબ કોણ ખેંચી લાવ્યું? જીવન. કોને ખેંચી લાવ્યું? શરીરને. શરીરનું એને શું કામ હતું? અહીંયા શરીરમાં કાન છે, અહીંથી જનક બોલે છે, એ કાન સાંભળે છે, એ સાંભળીને જીવન કંઈક નિષ્કર્ષ કાઢે છે. તો નિષ્કર્ષ કાઢવાનું કામ કોણ કરે છે? જીવન. અને શરીર કોઈ નિષ્કર્ષ નથી કાઢતું. શરીરમાં એક જ ક્રિયા થાય, જીવન જ્યાં લઈ જાય ત્યાં જઈને બેહે. સાંભળવું કે ન સાંભળવું એ તો જીવન જ નક્કી કરે. કાનને કાંઈ વાંધો નથી, તમારે બહારનો અવાજ સાંભળવો હોય તો એ આવે, કાનમાં બધા અવાજ જાય. જીવન નક્કી કરે કે આ મારે સાંભળવું, બાકીના અવાજને અવગણી નાખશે. રાઈટ સર? તમે જે આ બાર લાઈન ડ્રો કરીને મને ન સમજાણું, એટલે કઈ આ જે સૂક્ષ્મ શરીર અને જળ શરીર આ બાર લાઈન ડ્રો કરીએ? નહીં નહીં નહીં. તો કોષો પેશીઓની વચ્ચેથી પસાર થઈને ઘૂમે, રાઈટ? તો એ બહાર નીકળીને અંદર જાય, અંદર એ ઘૂમ્યા કરે, બહાર નીકળીને અંદર જાય, અંદર એ ઘૂમ્યા કરે, આવી રીતે ઘૂમશે. તો બહાર નીકળે એનો મતલબ શું થયો? બહાર નીકળવાનો મતલબ શું થયો? શરીર કરતા બહારનો ભાગ લેશે ને એ શરીર કરતા એ મોટી સ્થિતિ બનાવશે કે નહીં? હા, એવી રીતે. એટલે અંદર અને બહાર બંને જગ્યાએ એની ગતિ હોય. હા, અંદર અને બહાર, અને સેકન્ડના સૂક્ષ્મ ભાગોમાં એ આખા શરીરમાં ઘૂમી જાય છે. ઓકે, તો હજી એક સવાલ. હા જી, અરે 8-10 લો તમે તમારો વાંધો. એવું બની શકે કે જીવ છે એ શરીરથી થોડી વાર માટે બહાર નીકળી બહાર જઈને ચલાવી શકે, જોઈ શકે ખરું શરીરને? જોઈ શકે એટલે માત્ર શરીર છે. દાખલા તરીકે આ શરીર ઉપર મારો અધિકાર છે, બરાબર છે. હું અત્યારે ઘેરે ગયો, શરીર અહીંયા છે, તો ઘેરેથી બી એ ચલાવી શકે. જીવનની મહિમા આને હું અત્યારે કહીશ તો વધારે થોડો કોલું થાય, એટલે હું એમ કહું છું કે અમુક મુદ્દાને એટલે જ રાખો, બાકી જીવન ગમે ત્યાં રહીને પણ ચલાવી શકે. આ શરીર ઉપર એનો અધિકાર છે, તો એ ઘણીવાર બહાર નીકળીને બી આને ચલાવતું રહે ત્યારે આપણે અહીંયા સ્થિર હોઈએ, એ ક્યાંક કામ કરીને પાછું આવે એવું બી બની શકે. પણ એવું રેર કેસમાં જાગૃત અવસ્થામાં બહુ જ પેલી રીતે હોય તો થાય.
બાકી આજ અત્યારે આજ રાખો ને, સમજ્યા? અત્યારે આજ રાખો. એમાં એવું છે કે ઘણી બધી એવી બાબતો છે એ અત્યારે સીધી તરત આમ ક્લિક ન થાય, પણ તમે આ પ્રક્રિયામાં ઉતરશો, આના ઓરિજિનલ પુસ્તકો ઉપર જ્યારે અધ્યયન ચાલુ થાય ને એ અધ્યયનમાં તમે પડશો એટલે તમને એક્ઝેક્ટલી ધીમે ધીમે બધું અનુભવ થશે. બધો તમારો અનુભવ એ જ તમારા કામનો. હું કહું એ કાંઈ કામનું નથી, હું કહું એ તો તમને ઘડીક સાંભળવું ગમશે, પણ એ અનુભવમાંથી ઉતરવું હોય તો એનો ક્રમ છે, એ ક્રમ પ્રમાણે આપણે આગળ ચાલશું તો એ તરફ જતા જઈશું. તો અત્યારે આપણે શું રાખીએ, ઓલું ઘડીક ભૂલી જાઉં, હું રાખશું અત્યારે એ એટલા પૂરતું રહે છે, હે ને? ઓકે, થેન્ક યુ. જી સર, જીવન એટલે આને છે ને બીજી રીતે લઈ શકીએ. એક તમારું નામ શું? ઋતુ. ઋતુબેન, આને એવી રીતે લઈ શકીએ, દાખલા તરીકે જીવન અને એનો પ્રભાવ, જીવન અને તેનો પ્રભાવ, પંખો અને તેનો પ્રભાવ. પંખા કરતા એનો પ્રભાવ મોટો હોય. ઓકે, જીવન એટલે શું? જીવન પરમાણુ. જીવન એટલે શું? જીવન પરમાણુ. જીવન પરમાણુમાં થતી ક્રિયા, જેમ કે પંખામાં થતી ક્રિયાથી પંખાનો પ્રભાવ આવે, ઠીક છે? એમ જીવનમાં થતી ક્રિયાથી જીવનનો પ્રભાવ આવે. તો જીવનની ક્રિયા કઈ? તો કે વિચાર. વિચાર ચંદ્ર ઉપર જઈએ કે નહીં? જઈએ કે, એટલે એનો પ્રભાવ કેટલો? ચંદ્ર સુધી ફેલાયો. અને ઈચ્છાઓ છે, સૂર્ય સુધી પહોંચી શકે કે નહીં? પહોંચી શકે. તો આશા, વિચાર અને ઈચ્છાનું સંયુક્ત સ્વરૂપ એને આપણે શું કીધું? કલ્પનાશીલતા, ઠીક છે ને? કલ્પનાશીલતા. કલ્પનાશીલતા કેટલે સુધી વ્યાપ કરી શકે? અનંત સુધી. એ જ્યાં પહોંચી શકે ત્યાં જીવન પહોંચ્યું એમ જ ગણીએ કે નહીં? હે, તો આ રીતે. જી સર, જીવન, જીવનની વ્યાપકતા, હજી વ્યાપકતા તમે એમ કીધું એટલી વધારી એટલી વધે. હા, તો એ કઈ કઈ, કેના દ્વારા? જો, સમજ દ્વારા જ વ્યાપકતા વધે. એક સમજ દ્વારા જ તે. જેમ કે તમે આગળ પૂછતા હતા પૃથ્વી ઉપર, હા, તો આપણે પૃથ્વી આમ નીચે જાય ત્યારે આપણે પડી ન જઈ, હા, હે ને? તો કેવું છે કે હજી આપણે પૃથ્વીને સમજ્યા નથી. હા, તો પૃથ્વીને સમજીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ હોય, એમાં ઉપર નીચે એવું કઈ છે જ નહીં. પૃથ્વીનો એક ગોળો છે, બરાબર. બ્રહ્માંડ કેવડું મોટું છે, એમાં એક ગોળો છે. બ્રહ્માંડમાં કોઈ દિશા ખરી? ના, કોઈ દિશા નહીં. બ્રહ્માંડમાં ઉપર નીચે એવું કઈ ખરું? નહીં, નહીં. તો એ વ્યાપ વધ્યો કહેવાય. બ્રહ્માંડ જેવું છે એવું મને દેખાય તો એ વ્યાપ વધ્યો કહેવાય. સમજથી વ્યાપ વધે, બરાબર, ઠીક છે ને? સમજથી વ્યાપ વધે. ગેરસમજોથી વ્યાપ આપણા ઘર પૂરતો, આપણી ઓફિસ પૂરતો એટલો જ રહે, એટલે આપણને એવું લાગે કે આખું જગત એટલે આ જ છે, પણ એવું તો ન હોય. અહીંયા થતી ક્રિયા આખા જગતની ક્રિયા છે એવું ગણી શકાય? નહીં. અહીંયા અત્યારે રાત છે તો આખા જગતમાં રાત હશે એવું છે? નહીં. તો મને એ ખબર હોય કે અહીંયા શું છે, બીજે શું હશે, એ બધી સમજ આવે એને કહેવાય વ્યાપ વધ્યો, બરાબર છે? એવી રીતની વાત છે આ. સો સમજથી વ્યાપ વધે. જી, આ આપણે થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું કે 118 એલિમેન્ટ અર્થ પૃથ્વી ઉપર છે, હા, રાઈટ? તો આધાર એવું બની શકે ને કે પૃથ્વી કરતા પણ સારા ગ્રહ હોય કે જ્યાં આ તત્વ ત્યાં સુધી પહોંચી ગયું હોય. એક્ઝેક્ટલી, હોય શકે ને, કેમ નહીં? તો એની કઈ વાત આપણા મધ્યસ્થ દર્શનમાં ખરી ખરી એ પેલું થઈ જાય, એટલે જ હું કહું કે તમે આમાં અભ્યાસમાં જાઓ ને તો એવી એવી વાતો આવશે કે જે તમને એકદમ મજા આવી જાય અથવા તો ગમશે. પણ એ અભ્યાસના એક સ્તરે પહોંચીએ પછી કાંઈ વાત થાય ને તો મજા આવે એમ. નહીંતર અત્યારે શું થાય, નીચે જઈને વાત શું થાય ખબર? ત્યાં તો એ એમ કે ઓલાપણે આમ છે, ઓલાપણે આમ છે, એવું થોડું હોય. એવી વાત થાય. આધાર વગર કોઈ વાત મૂકવી એનો મતલબ નથી. તો મારી સમજનું સ્તર જ્યારે એ સ્તરે આવી જાય ત્યારે કોઈ તમને એ વાત કરશે તો તરત જ દેખાશે, નહીતર ચમત્કાર લાગશે.
तो चमत्कार में आपणे पड़वुं नथी, केम के अस्तित्व में क्यांय चमत्कार नथी। पण एक वात पाकी के आ ब्रह्मांडनी अंदर केटला गोळा छे, केटला गणीए कई, अगणित गोळा छे। एमा विकासनी क्रम त्रण ज कयो, अल्प अविकसित, अल्प विकसित अने विकसित। तो आ आखा ब्रह्मांड में जेटला गोला छे या त्रण माथी कोई एक कक्षा में होय के नहीं, तो स्वाभाविक छे एक एक अवधारणा एवी बने के पूर्ण विकसित पण होय ज। पूर्ण विकसित नो मतलब जागृत माणसों थी भरेली धरती। तो त्या व्यवस्था ज व्यवस्था होय, ए धरती ए ज स्वर्ग। स्वर्गनी कल्पना बीजी कोई नथी, हने अहीं स्वर्ग ने अहीं ज नर्क। हूँ ना ना समझी थी जीव छू, भ्रम में जीव छू, मारे जो एवं परिणाम नहीं आता तो ये मारा माटे नर्क छे। पड़खा फेरा करवा पड़े, परिणाम कहीं इच्छू हो ने आयु कहीं हो, परिणाम पचाव से पांच दिवस लगे, तो पांच रात तो ऊँघ न आए, ये हूँ नर्क बदतर नहीं, तो ये नर्क छे। तो अमुक वस्तु एवी छे के तमे जेम आ दर्शन में आगळ वधशो एम एम तमने मारथी उपरनी कक्षाए श्रेष्ठता में आगळ होय एवा व्यक्तिओ छे, एनी साथे आवी कोई वात होय तमे जाओ त्यारे से तमने वधारे अनुभूति छे, पाका पाये थाय एम। अमुक वातो उपर मारो अधिकार हजी नथी, तो अधिकार वगर कोई वात करवी केवुं होय के मने जे कोई अनुभूति थई छे एना बाबतनो हूँ कोई बात करूँ तो एना आधार मारी पासे पूरेपूरा होय, बीजे आधार वगरनी बात करवानो मतलब नथी। ओके, एक मुद्दो हतो के 120 से पूरु थई जाय एवुं कई रीते नक्की थाय, तो एनो तर्क आपणे अहीं आपी शकीए। एवुं कीधुं तुं के 120 से धरती पूर्ण थई जाय केवी रीते, तो पूर्ण परमाणु कयो छे, जीवन परमाणु। जीवन परमाणुमां अहीं एक, अहीं बे, અહીંયા આઠ, અહીંયા અઢાર ને અહીંયા 32, તો ટોટલ કેટલા થયા 61. 32 ને 18 કેટલા થાય 50, 50 ને 10 60 ને 1 61. એટલે મતલબ એવો થયો કે 61° વાળો આ છે, અડધા ભૂખ્યા હોય ને અડધા અજીર્ણ હોય તો સમજી લ્યો કે 60 આનાથી નીચેના છે, 61 છે એટલે 60 આનાથી ઉપરના હશે, તો આ 60-60 હોવાનો સંભાવના છે, બરાબર છે? 61 વાળો આ 61 થી ઉપરની વાળા એ કેવા અજીર્ણ, અને આનાથી ઓછા અંશ ધરાવતા હોય એ કેવા ભૂખ્યા, એને જોઈએ છે પૂર્ણ થવા માટે, અને અમુક છે એની પાસે વધારે છે, એની પાસે વધારાના છે એટલે એને ગુમાવવા છે, ગુમાવવા છે એવાને આપણે કીધા અજીર્ણ। વાત પહોંચી કે નહીં પહોંચી? તો 60 ને 60 120 પરમાણુ થઈ જાય, 120 આ અને એક ઓલો, ટોટલ થયા 121, 121 પરમાણુ એ ધરતી પૂર્ણ ગણાય, એમાં ખાલી સંતુલન બાકી રહી। જી કોઈ સવાલ? હા યજ્ઞિકભાઈ, કલ્પનાશીલતા। હા જી, કર્મ કલ્પના, કલ્પના કલ્પનાશીલતા, ઓકે, એ જેટલું જ્ઞાન હોય એટલા પૂરતી સીમિત હોય, એની બહારની આપણે કરી શકીએ સંભાવના ખરી, એના બહારની એટલે આપણે સ્પાઈડરમેન બનાવી શકીએ, એ તો આપણી પાસે જ્ઞાન છે જોયું આપણે, એટલે આપણે આપણે કલ્પનાશીલતામાં એવું હોય નહીં પણ એવું આપણે કલ્પી લઈએ, એટલે ભ્રમ થઈ શકે એના સિવાયનો। હું એમ નથી કહેતો, હા મારી પાસે જેટલું જ્ઞાન છે જી, મેં જેટલું જોયું છે હા એટલું જ હું કલ્પી શકું, એની બહારનું કલ્પી શકું। ઓકે ઓકે ઓકે, હું સમજી ગયો, તમે આવું કંઈક કહેવા માગો છો કે મારી કલ્પનાશીલતા એ જેટલું જ્ઞાન હોય એટલી હોય એમ કહેવા માગો છો? નહીં, આ અઢળક હોય, આ અઢળક હોય, બરાબર? જ્ઞાન તો કે અસ્તિત્વમાં જે જે જેવું છે એ બધાને સમજવાની ઘટના એટલે જ્ઞાન, એ બધું જ સમજી લીધું એટલે જ્ઞાન પૂરું થઈ ગયું, એટલે કલ્પનાશીલતાની ત્યાં પૂર્ણતા થઈ ગઈ, એટલે કલ્પનાશીલતા હવે સ્થિર રહેશે,
કોઈ વાત હું સમજવા માંગતો હોય તો સમજાઈ ગઈ, એટલે હવે કલ્પનાશીલતાની જરૂર રહેતી નથી. એને આપણે આ રીતે જોઈએ, અહીંયા આપણે સમજાતા કદાચ કે આ આ ભાગમાં કલ્પનાશીલતા કામ કરે. કલ્પનાશીલતાનો હેતુ શું છે? જ્ઞાન મેળવવું. જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. એટલે આના દ્વારા અહીંયા સુધી પહોંચવાની વાત છે. એટલે આ તર્ક કરે, તર્કથી કોઈ સમજ આવે, એ સમજ અહીંયા સ્થાપિત થાય. સમજ સ્થાપિત થાય. વાત પકડાણી કઈ? તો કલ્પનાશીલતા બધા પાસે અઢળક છે, અઢળક છે. એનો ઉપયોગ ક્યાં? સમજવામાં. તો બે રીતે તમે એને વાપરી શકો. એક તો સમજવામાં ઉપયોગ કરો, અથવા તો ના સમજીમાં, ભ્રમિત અને જાગૃત. જાગૃતિ માટે ઉપયોગ કરી શકો, અથવા તો ભ્રમિત થવા માટે. તો પૃથ્વી ઉપર આપણે કલ્પનાશીલતાનો ઉપયોગ ક્યાં કર્યો? ભ્રમિત થવા માટે. જેમ કે આપણે એવા પાત્રો બનાવ્યા જે કોઈ દી હોય જ ના શકે. સ્પાઈડરમેન, પછી કેવા કેવા? બેટમેન. બેટમેન હે ને, પશુમાંથી જ આ શીખ્યા, પશુમાંથી આ શીખ્યા. તો ભ્રમ પેદા થઈ શકે એક તરફ કલ્પનાનો ઉપયોગ કરીને. કેટલો ભ્રમ પેદા કરી શકાય? અઢળક. એક તરફ સમજ મેળવી શકાય, કેટલી છે એટલી બધી જ. એવી રીતે થાય. એ અઢળક હોય, કલ્પનાશીલતા અઢળક હોય. તો આ ઇમેજિનેશન અલગ થઈ ગયું. ઈત તે ઇમેજિનેશન એટલે શું? કલ્પના કરવી. હવે કલ્પના કરવી, હું અત્યારે કેટલું ઇમેજિન કરી શકું, મારી પાસે જેટલું જ્ઞાન હોય એટલું. દાખલા તરીકે આને એ રીતે નહીં જુઓ, આને એવી રીતે જુઓ. હું તમને એમ કહું કે પૃથ્વી એ ગોળ છે, બરાબર છે? એક એક વાતને અહીંયા લખું પહેલા. હું જોવા તો નથી ગયો પણ માની લઉં છું. હા, એમ રાખીએ. હાલો, પરમાણુ નથી જોવા ગયો, માનું છું અત્યારે. એની સ્વીકૃતિ બે માંથી કોની છે? બેયની છે. બેયની છે ને? હા. તો માની નથી લીધું, જાણી લીધું છે. સ્વીકૃતિનો મતલબ જ થાય જાણી લીધું હોય. એમ કહું છું, જોવા નથી ગયો એમ. નહીં, એને જોયેલી છે. પ્લેનમાં બેઠા બહુ બધી વાર હે ને, તો પ્લેન ઉડે ત્યારે આમ ધરતીનો ગોળો થોડોક દેખાય કે નહીં? થોડોક દેખાય ને, એના ઉપરથી બાકીનો ગોળો બનાવી લે કે નહીં? કલ્પના. એ તો કલ્પના બનાવે એમ તો. આ તો કલ્પના જ બનાવે, પરમાણુ નહીં કલ્પના જોવે. આંખ કોઈ દી કઈ જોયે જ ના. કે આંખની કેપેસિટી કેટલી? લિમિટ 360 મેગાપિક્સલ. બહુ જ લિમિટેડ છે આંખ. કશું આ પેન ને આંખ જોઈએ કે? ડિસ્ટન્સ ઉપર મેજર કરે. નહીં, તમારી પાસે હું લઈને આવી જાઉં, આંખ જોઈ લઈ. હા, ઓકે. આ પેન ચાલે છે કે નહીં આંખ જોઈ લઈ? એટલે સમજાણું નહીં. પેન જોઈ લીધી ને? હા. પેન નો ગુણ શું? રાઇટિંગ. હવે આ ચાલે છે કે નહીં આંખ જોઈ લઈ? એ થોડી જોઈએ કે. તો એ કોણ જોઈએ કે? કલ્પના. ચલાવીને જોઈએ કે? એવું થયું ને, તો આંખથી બધું ના દેખાય. સિંહ ને પહેલી વાર તમે જોઈ લો એટલે આખો દેખાઈ જાય? અડધોય ન દેખાય. એક બાજુથી દેખાય એટલો જ. બીજું ખાલી દેખાણો, એ તો એનું રૂપ દેખાણું. તમને કોઈ કે એવો ભ્રમ નાખી દીધો હોય કે સિંહ તો દયાળુ પ્રાણી છે, તો તમે એને બધ ભરવા જશો, પછી જે દેખાય ને એ દેખાવાની ઘટના છે. તો આખું દેખાઈ જાય. આખું તો આંખથી દેખાય? આંખથી ન દેખાય. એટલે એક મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે, આંખથી વધુ સક્ષમ વિચાર ગણિત છે, અને ગણિત થી વધુ સક્ષમ સમજ છે. ઠીક છે? તો આપણે એક વાત કરી હતી, શબ્દ, અર્થ અને વસ્તુ. અર્થ એટલે શું? ચાર વસ્તુ દેખાય, રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. હાઇડ્રોજન થી માંડીને આખા જગતનો
રૂપ ગુણ સ્વભાવ અને ધર્મ ચારે વસ્તુ દેખાય ત્યારે વસ્તુ પૂર્ણ દેખાણી કહેવાય. હેને ગાય, ગાય આંખથી તમે શું જોઈએ કહો? રૂપ. એનાથી વધુ આંખ જોઈએ કે નહીં? ગાયના ગુણ આંખ જોઈએ કે નહીં? વાત પહોંચે છે ને? ગાયના ગુણ આંખ જોઈએ કે નહીં? ગાયનો સ્વભાવ આંખ જોઈએ કે નહીં? ગાયનો ધર્મ આંખ જોઈએ કે નહીં? જેમ કે આને બીજી રીતે જોઈએ, વનસ્પતિ કોળાય કે નહીં? પણ ખુરશી નાખીને આ બે હોતી દેખાય નહીં. પાંચ દિવસ ખુરશી નાખીને સતત એકદમ ટગર ટગર જોયા કરો, કોળાથી દેખાય નહીં? કોળા એની સમજ છે કે નહીં? તો સક્ષમ કોણ છે? સમજ. હા, આજે એક છોડ જોયો, ત્રણ દી પછી મેં છોડ જોયો, એમાં વૃદ્ધિ દેખાણી, એનો ડિફરન્સ આંખ જોઈએ કે? ડિફરન્સ જોઈને જે સમજ મેળવીએ છીએ એ તો જીવન જ મેળવે. વાત પોગાય? વાત પોગાય? એટલે પછી આખી ખબર પડી કે ધરતી ઉપર જેટલા છોડ હોય એ બધા વૃદ્ધિ કરે છે. એને આંખનો જોઈએ કે? વાળ વધતા દેખાય? વાળ વધતા દેખાય? નખ વધતા જોઈએ કો? તમે જોઈએ કો આંખથી? હલો, કઈક તો બોલો યાજ્ઞિક ભાઈ. જોઈએ કા પણ લાંબા અંતરે. હા, તો આંખ સતત જોઈએ રાખે તો નો દેખાય? તો નો દેખાય. હાલો, આંખ નો જોવે પછી જોવે તો દેખાય. સૂક્ષ્મ ક્રિયા છે. સૂક્ષ્મ ક્રિયા. તો સૂક્ષ્મ ક્રિયાને કોણ જોઈએ કે? જીવન. કલ્પનાશીલતા જોઈએ કે? એના દ્વારા એ સમજે. જીવન જોઈએ કે? કલ્પનાશીલતાથી ખબર પડે. ઠીક છે ને? આંખે આજે કંઈક જોયું, પાંચ દિવસ પછી કંઈક જોયું, એટલે કલ્પના થા ચાલુ થઈ. અચ્છા, તે દી અવળું હતું, આજે અવળું થઈ ગયું. તો એને ખબર પડી હવે જે ક્રિયા થઈ આંખની નથી, હવે ક્યાં થાય છે? જીવનમાં કલ્પનાશીલતાથી. અચ્છા, નખ આવી રીતે વધે છે, હવે એને કાપવો જોઈએ. હા, હવે એને કાપવો જોઈએ. ઓકે, એટલે આંખથી વધુ સક્ષમ શું છે? ગણિત. અને ગણિતથી વધુ સક્ષમ શું છે? સમજ. એ સમજ સુધી પહોંચાડે કોણ? કલ્પનાશીલતા. એટલે કેવી રીતે? દાખલા તરીકે પૃથ્વી ગોળ છે, આખી પૃથ્વી એકરે ક્યારેય દેખાય? સંભવ નથી. તો આપણે ગણિત શોધી કાઢ્યું કે ભાઈ આ એક દડો છે, આખો દેખાણો તમને આમ ફેરવીને. હા, પૃથ્વી આના કરતા 150 ગણી મોટી છે એમ કરીને તમને બતાવે. હવે એને 150 ગણી, 150 એ શબ્દ શું છે? ગણિત. આંખે હું જોયું દડો, દડાને 150 માં ગુણન કર્યું એ હું છે ગણિત. અને પછી જે કદ બનાવ્યું એ છે કલ્પનાશીલતાથી આવેલી સમજ. જી, બીજું કોઈ? કેટલા વાગ્યા? હાજી, 11:15. હા, તો એક, હાજી, એક દિવસ વધારી ગયો. એમાં એવું છે, અમારું એક શેડ્યુલ પાછું નક્કી થઈ ગયું છે, એટલે જોઈ એક દિવસ તો નહીં વધે, પણ કાલે થોડુંક આપણે વધારે લેવું પડશે તો વધારે લેવું. એક વસ્તુ આજે ચાલી જાય એવી છે, એને આપણે જોઈ લઈએ. તો જુઓ, આ બધી બાબત ઉપરથી એક ભાગ ઉપર આપણે નિષ્કર્ષ થોડોક કાઢી શકીએ એવું છે. હું આને ભૂસી નાખું તો ચાલે ને? આપણે ઘરમાં એકલા જીવીએ કે એક કરતા વધુ? એક કરતા વધુ. મિત્રો સાથે હોઈએ ત્યારે એક કરતા વધુ. એકલા તો આપણે બહુ ઓછા હોઈએ કે નહીં? તો આનો અર્થ એવો થયો કે આપણે કોકની ને કોકની હારે જ જીવવાનું છે. ઠીક છે ને? તો આ હું છું અને મારે કોઈની સાથે જીવવાનું છે ને? આ છે અન્ય. આખી વાત ઉપરથી થોડોક આ સાર તમને વધારે અસર કરશે, દેખાશે કે ભાઈ આપણે શું સમજી રહ્યા છીએ. હું છું અને આ છે અન્ય. અન્યમાં પત્ની હોઈ શકે, પતિ હોઈ શકે, પુત્ર હોઈ શકે, મિત્ર હોઈ શકે, શિક્ષક હોઈ શકે, દાસભાઈ હોઈ શકે, હે ને? અન્ય છે. ઓકે,
હું કાર્ય અને વ્યવહાર કરું છું કે નહીં? કાર્ય અને વ્યવહાર હું કરું કે નહીં? આ દાખલા તરીકે સ્કૂલ ઉપર એક આ શિબિર ગોઠવી, એ શું છે? એક પ્રકારનું એક કાર્ય છે, એમાં હું તમારી સાથે જોડાણો, હે ને? તો એ શું છે? વ્યવહાર. એટલે તમારી સાથે તમે દરરોજ આવો ત્યારે હું તમને ગાળી ગલોચ કરીને બેહાડું છું? નહીં, પ્રેમથી બોલાવીએ છીએ, આવો બેસો. તો એ શું થયું? ગાળી ગલોચ એ વ્યવહાર છે, અને ભાવથી બેસાડવા એ પણ વ્યવહાર છે. તો મધ્યસ્થ દર્શનમાં આ બે છે ને, કાર્ય વ્યવહારનો અર્થ એવો છે. કાર્યનો મતલબ થાય માણસ સિવાયના કોઈ સાથે કરવામાં આવે, એ છે કાર્ય. ખુરશી સાથે કર્યું એ શું છે? કાર્ય. વસ્તુ સાથે કરીએ શું છે? કાર્ય. વ્યક્તિ સાથે કરીએ શું છે? વ્યવહાર. તો આ બધા કરે કે ન કરે? હું કરું ને તમે પણ કરો. આ થઈ ગયો વસ્તુ સાથે અને આ થઈ ગયો વ્યક્તિ સાથે. તો અન્ય પણ કાર્ય અને વ્યવહાર કરે કે ન કરે? કરે ને. હું જે કરું એ અન્ય પણ કરે. તો અન્ય પણ કાર્ય કરે છે, અન્ય પણ વ્યવહાર કરે છે. ઠીક છે. અચ્છા, હું જે કાર્ય કરીશ એ કાર્યનો, એ કાર્ય આવ્યું ક્યાંથી? કાર્યનો આધાર શું? કોણે કરાવ્યું? મને કોઈ કાર્ય કરાવે કોણ અંદરથી? જીવન. જીવનમાં કયો ભાગ કાર્ય કરાવે? શરીર દ્વારા હું કરું, ઈચ્છા અથવા તો વિચાર. મને કોઈક વિચાર આવ્યો કે હાલો હું ભીણો એ બધારે શેર કરું, એવો વિચાર આવ્યો, હે? એટલે કોઈ પણ વ્યક્તિના કાર્ય વ્યવહારનો આધાર કોણ હોય? કોણ હોય? એના વિચાર. એવું જોઈએ કે નહીં? કોઈ પણ વ્યક્તિ એના કાર્ય વ્યવહારનો આધાર કોણ હોય? વિચાર હોય. તો આ વ્યક્તિના કાર્ય વ્યવહારનો આધાર કોણ હોય? મેં પોસ્ટ મૂકી, મેં છે એ જાહેરાત કરી, એમાંથી તમને વિચાર આવ્યો જોઈને કે હાલન જાય. ઠીક છે ને. વિચાર આવ્યો એટલે તમે શું કર્યું? કાર્ય કર્યું. અને અહીંયા આવીને શું કરો છો? વ્યવહાર કરો છો. વાત આ જ રીતે પ્રોસેસ થાય કે નહીં? પ્રોસેસ આ જ રીતે હાલે કે ઊંધું કઈ છે? કે કાર્ય પહેલા થાય પછી વિચાર આવે એવું થાય, કે વિચાર પહેલા આવે પછી કાર્ય થાય? વિચાર પહેલા આવે પછી કાર્ય થાય. આનો મતલબ એમ થયો કે અન્ય પણ હેનાથી ડ્રીવન છે? વિચારથી. એટલે મારો કાર્ય અને મારો વ્યવહાર નો ડ્રાઈવર કોણ છે? વિચાર. આટલી વાત પકડાઈ ગઈ? એકદમ ક્લિયર? આમાં કોઈને અસહમતિ ખરી કે આમ ન હોય? એવી કોઈ અસહમતિ ખરી કે આ પ્રક્રિયા આમ ન થાય, જુદી રીતે થાય, એવું કોઈ દેખાય છે? કઈ નહીં, આ જ રીતે થાય ને. વળી તમને વિચાર આવ્યો કે મારે એને જ બેહવું, હવા 11 વહી જવું, તો શું કરશો? વિચાર આવ્યો એટલે પછી સ્થિતિ બનશે. વિચાર વધારે વધારે બનતો જાય એમ સ્થિતિ બનશે. એટલે તમે આદેશ આપશો, ઊભા થઈને જતા રહેશો. એટલે ઊભા થયા, કાર્ય થયું, જતા રહ્યા, વ્યવહાર થયો, હે ને? કાર્ય વ્યવહાર, કાર્ય વ્યવહાર ચાલ્યા કરે, હા કે ના? ઓકે. આના વિચારનો પણ કોઈ સ્ત્રોત હશે કે નહીં? વિચારનો સ્ત્રોત શું? વિચાર ક્યાંથી આવે? વિચારનો સ્ત્રોત પકડો તો. વિચારોનો સ્ત્રોત કોણ? આજુબાજુની પરિસ્થિતિઓ. ઓકે, આજુબાજુની પરિસ્થિતિઓ એટલે એકાદું વર્ણન કરી શકાય થોડું કામ? બધા જ તર્ક દોડાવો ચાલો. જેમ કે મેં પોસ્ટ જોઈ તમારી, જી, એ મારા માટે સ્ટિમ્યુલી હતી, એટલે કે આજુબાજુની દુનિયા હતી, એ જોઈને પછી મેં વિચાર કર્યો અને એ પ્રમાણે કાઢી દીધું. સ્ત્રોત હતું ફોન, જ્યાંથી મેં જાણ્યું પછી એવો વિચાર આવ્યો અને એ પ્રમાણે વધારે સર્ચ કર્યું. ઓકે, એવું કેમ થયું અહીંયા જ સાંભળવા આવવું?
આ સમય દરમિયાન આ સુરતની અંદર જુદા જુદા પ્રોગ્રામ્સ ચાલતા હશે કે નહીં, એ તમારી સામે આવ્યા હશે? હું જે વાત પકડાવવા માંગુ છું પકડજો. ઓકે, બધા જે પોસ્ટ તો ઘણા જોઈ હશે કે નહીં, બધા કેમ ન આવ્યા? તો મારી ગતિ હશે કદાચ એ ટાઈપ આવવાની. શું જાણવા માટે મારા પરમાણુ નહીં આવવાનું હતું પેલું? એ તો થઈ ઈચ્છા, જન્મી ક્યાંથી? અટવાતા હોય એટલે, તો અટવાતા હોય એમાં તમે મને જ કેમ પસંદ કર્યો? માઇક 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 માઇક, હું જે પહોંચાડવા માંગુ છું એ વાત તમે પકડવાની ટ્રાય કરો. તમને એમ કેમ થયું કે અહીંયા જ આવીને બેહવું? પહેલા તો એવો વિચાર નહીં આવ્યો કે આઠ દિયાળું એ કોણ મગજમારી કરવા જાય. હવે આમાં તો કેવું છે, હું તો ઘણી બધી જોતો હોય જાણતો હોય, તો આ પહેલી જ વાર હું આઠ દિવસ ત્રણ ત્રણ સાડા ત્રણ સાડા ત્રણ કલાક અહીંયા બેસું છું. બાકી હું એક દિવસ જ જાઉં, બીજા દિવસે ન જાઉં. હું ને પ્રશાંતભાઈને રાઈટ ઘણી વખત હોય. બીજું કે હું તમને 2000 સમજો ને, ત્રણ થી હા ઓળખો આપણે. હા, તમે કઈ રીતે ટૂંકમાં સમજો ને, તમારી ફિલ્ડમાં તમે આવ્યા ત્યારથી હું તમને ઓળખો છો. એટલે કા જનકભાઈ હોય ન્યા કા કળું કઈ માને છે કે આ જનક છે, એને હું ઓળખું છું 25 વર્ષથી 20 વર્ષથી. તો ઈ સાલો કઈક એવું લઈને આવ્યો જ હોય કે એની પાસે કઈક જાણવા જેવું હશે, હે ને? તો એની માન્યતા છે. એક વાત શું છે, એક માન્યતા છે કે આની પાસે કંઈક હશે. એક દિવસ તો જાય પછી ગતિ બનશે તો જોવું. આનો મતલબ એમ થયો કે માણસના વિચારનો સ્ત્રોત કોણ? એની માન્યતા. તો આની તે કંઈક માન્યતા હશે જે અહીંયા નથી આવ્યા. મને કોઈ એક જ વ્યક્તિ આ 25 વર્ષથી ઓળખે છે? નહીં, 50,000 વિદ્યાર્થીઓ અમારા હાથી ઠેરથી પસાર થઈને ગયા. એમાંથી આપણે અહીંયા 50 જ ભેગા થયા છીએ કે હો હો હો, હે ને? તો ઘણાની ગતિ શું બની? ભાઈ એનો બકવાસ આપણે 3-4 વર્ષ તો સાંભળ્યો, હવે આ કાંઈ સાંભળવું નથી. સાંભળીને થાય કા? તો એની પણ કોઈ એક માન્યતા છે. વાત પકડાય છે? તો દરેક વ્યક્તિના વિચારનો સ્ત્રોત કોણ? એની માન્યતા. બીજો એનો પૂર્વાભ્યાસ. તો આનોય વિચારનો સ્ત્રોત એની માન્યતા તો ખરી જ, અને પૂર્વાભ્યાસ. પૂર્વાભ્યાસ એટલે હું, એને કોઈ બુકો વાંચી હોય, એને કોઈ, સમજી લો કે આમાંથી એવા વ્યક્તિઓ હશે કે મને પહેલી વાર જ સાંભળ્યો હોય, એવા કેટલા પહેલી વાર જ સાંભળ્યો, એ લોકો શું જોઈને આવ્યા? જે આપો માઈક આપો. આવી રીતની કોઈ પણ શિબિર આવે ને, કોઈ પણ વસ્તુ એમાં મેં કઈ બાકી નથી મૂકેલી. ઓકે, તો એક એમની માન્યતા છે, આવે એટલું બધું સાંભળવું. હા, પછી એમાંથી હું જાઉં. હા, અને એમાંથી લાગે કે આમાં સારું લાગ્યું કે ન લાગ્યું, રેડી, પછી આપણે નક્કી કરીએ કે આમાં જવા જેવું છે કે નહીં. એટલે ઓલરેડી તમે એક શિબિર કરેલી છે મજા આવી. તો વ્યક્તિ જે હોય કન્ટેન્ટ જબર છે. વાત પકડાય કઈ? વ્યક્તિ મહત્વનો ક્યાંક છે, ક્યાંક વ્યક્તિ મહત્વનો નથી તો અભ્યાસ મહત્વનો છે. બીજા કોણ અહીંયા પહેલી વાર આવ્યા હોય? જીવન વિદ્યા સાંભળ્યું જ ન હોય અને પહેલી વાર આવ્યું, એવું કોણ? હાજી આપો માઈક, આપો, શેરિંગ કરો. કેટલા વાગ્યા? દસ મિનિટ છે ને? હા, હાલવા દો. મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે કે જ્ઞાન એ સમય અને સ્થળથી પરે છે. સમય અને સ્થળનું ભાન ભૂલાવી દે તો સમજવાનું કે જ્ઞાન છે.
નહીતર 3 કલાક બેહવું અઘરું છે. હાજી બેન. સર હું તો 3rd દિવસે મેં જોઈન કર્યું, જોઈન તો 1st ડેથી જ કરવાનું હતું, પણ એક્ઝામના લીધે 3rd દિવસે જોઈન કર્યું. બટ મને આ નામ સાંભળ્યું ને તો એમ લાગ્યું કંઈક નવું છે. એટલે કઈ રીતે? કઈ રીતે તો કંઈ નહીં, પહેલાં તો મતલબ ડિટેલ તો નહોતી, ખાલી એમ કીધું કે ભાઈ અહીંયા ટ્યુશનમાં સ્ટડી કરે છે તો એમ કીધું કે સેમિનાર છે કે વાલીઓને બોલાવ્યા છે કંઈ નવું જાણવા માટે. તો મેં કીધું કે શું હશે નવું જાણવાનું, જઈએ અને જાણીએ કેવું છે. ઓકે બસ. તો એક એમની જિજ્ઞાસા છે, અહીંયા હું દેખાય એની પોતાની જિજ્ઞાસા નથી, એને કન્ટેન્ટનો ખબર નથી, એને કોણ ભણવાનું છે એ ખબર, પણ એની પોતાની જિજ્ઞાસા છે ચાલો કંઈક જાણીએ. તો એક થઈ જાણવું એનો એક અભ્યાસ છે કે જાણવાથી મજા આવે છે, મજાને એને માણી એના આધારે એનો અભ્યાસ વધ્યો કે ભાઈ આવું કરતા રહેવાય, એટલે એક પૂર્વાભ્યાસ થયો. હે, તો પૂર્વાભ્યાસ અને માન્યતા, પૂર્વાભ્યાસ અને માન્યતા આ બે બાબત પૂર્વાભ્યાસથી જ માન્યતા બને. તો મૂળભૂત તો શું આવશે? માન્યતા જ. ઠીક છે? હલો. ઓકે, તો અહીંયા એક વાત પકડાણી કે હું છું, હું કાર્ય અને વ્યવહાર કરું છું, આ કાર્ય અને વ્યવહારનો આધાર કોણ હોય? વિચાર હોય. મને વિચાર આવે એવો જ હું કાર્ય અને વ્યવહાર કરું. વિચારનો સ્ત્રોત કોણ? મારી માન્યતા. હે, મારી માન્યતા. માન્યતાઓ પૂર્વાભ્યાસથી બને, અથવા તો હવે આપણે જીવનના આધારે જો સમજીએ તો પૂર્વ જન્મથી પણ બને. હવે સમજાશે? ઠીક છે. ગયા જન્મની અંદર ગઈ શરીર યાત્રામાં મેં કંઈક એવું સ્વીકારેલું છે, એ ભ્રમના સ્વરૂપમાં સ્વીકારેલું હોય તોય હારે હોય, અને સત્યના સ્વરૂપમાં સ્વીકાર્યું હોય તોય હારે હોય. એ ક્યારેક ક્યારેક જાગૃત થાય અને એ ક્લિક આપે. ઠીક છે. તો આવા બાબતોથી આપણા વિચાર ચાલતા હોય. બરાબર. ઓકે, હવે મેં માની લીધેલું છે એ સત્ય આધારિત ન હોય તો શું થશે? માન્યતા તો તૂટે. માન્યતા તૂટે. માન્યતા તૂટે, સમજી લો કે માન્યતા મારી એવી છે કે મને અહીંયા આવીને કંઈક મળવું જોઈએ. જો મળ્યું તો મેં માન્યતા રાખી હતી એમાં એક પરિણામની અપેક્ષા હતી, પરિણામની એક અપેક્ષા હતી, એ અપેક્ષા પૂરતી થઈ એટલે મેં માન્યું હોય એવું પરિણામ આવે. માન્યું હોય એવું પરિણામ આવે, પરિણામ મળે તો મારા ભાવ પૂર્ણ હશે કે અપૂર્ણ? વાહ વાહ, ક્યા બાત હે. પરિણામ ઈચ્છિત હોય, ઈચ્છિત પરિણામ મળે તો ભાવ પૂર્ણ હોય, ઈચ્છિત પરિણામ ન મળે તો અભાવ હોય. તો શું આવે? અભાવ. ભાવ હોય તો વિચારોમાં સ્થિરતા હોય, સ્થિરતા, અને અભાવ હોય તો વિચારોમાં વિરોધાભાસ હોય. હેને? વિરોધાભાસ. ઠીક છે. મારી કોઈ માન્યતા છે એવી જ રીતે અન્યની પણ કોઈ માન્યતા છે. બેની માન્યતાના સ્ત્રોત, બેની માન્યતા એક સરખી છે કે અલગ અલગ હોય? અલગ અલગ હોય. એટલે અલગ અલગ હોય તો આ પણ કંઈક માને છે, એને ઈચ્છિત પરિણામ મળ્યું કે નહીં ઈ તે એની અપેક્ષા હશે કે નહીં? ઈચ્છિત પરિણામ, અથવા તો બીજું આપણે વિકલ્પ નાખી દઈએ, અનૈચ્છિક પરિણામ અને અનૈચ્છિક પરિણામ. ઈચ્છિત પરિણામમાં ભાવ, અનિચ્છિત પરિણામમાં અભાવ. અહીંયા રીતે ઈચ્છિત પરિણામ, અનૈચ્છિક પરિણામ. તો આને રીતે શું થશે? અનૈચ્છિક પરિણામમાં અભાવ, ઈચ્છિત પરિણામમાં ભાવ. ઠીક છે ને? તો આ સ્થિતિ અહીંયા દેખાય જ, આ સ્થિતિ અહીંયા દેખાય જ. તમને મળશે તો મારા પ્રત્યે ભાવ પ્રગટતો જશે, તમને જોઈએ એવું નહીં મળે તો
અભાવ પ્રગટતો જશે. લોહી પીધું 11:30 વાગે તો હારું હવે. આ શું છે? અભાવ. ઠીક છે. તો માન્યતા છે એ દર વખતે સાચી પડે જેવું નક્કી છે નહીં. એટલે માન્યતા આધારિત ચાલવાથી માણસ હેમારે ભાવ અભાવ ભાવ અભાવ ભાવ અભાવ. એટલે એટલે મારી અંદર મારા સુખનો ચાર્ટ કેમ બને? ભાવ અભાવ ભાવ અભાવ ભાવ અભાવ ભાવ અભાવ ભાવ અભાવ. સેમ ટુ સેમ આના સુખનો ચાર્ટ કેમ બને? ભાવ અભાવ ભાવ અભાવ. અને આવો ચાર્ટ જોઈએ છે નહીં. તો માન્યતા આધારિત, ઘરમાં એક વ્યક્તિ કંઈક માને છે, હું પણ કંઈક માનું છું, બેની માન્યતા કેવી છે? જુદી છે. તો આનું જે પરિણામ મળ્યું એ મારું ઈચ્છિત હશે કે અનિચ્છિત? અનિચ્છિત. એટલે મને એના પ્રત્યે અભાવ થાય, એને મારા પ્રત્યે અભાવ થાય. આવો અભાવ ભાવ હેલા કરે કે નહીં? હલો. બાને એમ થાય કે ભણીન તું સુખી થાય, છોકરાને એમ થાય અત્યારે હું દુખી છું એનું, અત્યારે હું દુખી છું એનું કંઈક કરો. આવું જ કે નહીં? સુખી થાયની વાત તો પછી છે. ઠીક છે. તો પાછા આપણે એવું કહીએ કે અટાણે દુઃખ હશે તો આગળ સુખ આવશે, એ એમ કે લખી ના આપો તો એ છે નહીં. તો એક જ ઘરની અંદર જેટલા વ્યક્તિ હશે એ બધામાં માન્યતાઓ અલગ અલગ હશે કે એક સરખી? અલગ અલગ. માન્યતાઓ એક સરખી ન હોય, અલગ અલગ હોય. તો જે પણ કાર્ય વ્યવહાર કરશું એના પરિણામો બધી વખતે મારી ઈચ્છા પ્રમાણે આવશે કે અનૈચ્છિક હશે? અનૈચ્છિક હશે. તો આ કોન્ફ્લિક્ટ રહેવાના જ કે નહીં? તો આ બે વ્યક્તિ વચ્ચે, આ બે વ્યક્તિ વચ્ચે, આ બે વ્યક્તિ વચ્ચે સતત શું રહે? ઘર્ષણ. અને રહે કે ન રહે? આ મોડેલ અત્યારનું છે. આ જ છે કે બીજું કાંઈ? આમાં કાંઈ તમને ઘટતું હોય તો કયો? રેડી. તો બીજો મુદ્દો એવો છે કે અસ્તિત્વ જેવું છે એવું જાણી લઉં. શું લઉં? જાણી લઉં. અસ્તિત્વ જેવું છે એવું હું જાણી લઉં અને એવું જ મારી સાથે જીવનારાએ જાણી લઈ. વાત પકડાય છે ને? અસ્તિત્વ જેવું છે એવું હું જાણી લઉં, મારી સાથે જીવનારી મારી પત્ની પણ આ જાણી લે, મારી દીકરી પણ આ જાણી લે, મારો દીકરો પણ આ જાણી લે, તો જાણેલી વસ્તુ કાયમ સ્થિર રહેશે કે અસ્થિર? સ્થિર. જાણીને હું માનું, જાણીને હું માનું. તો હવે જે માન્યતા બની એ અફર હશે કે ફરી જાહે? અફર હશે. ઠીક છે ને? આ અફર હશે. આ અફર માન્યતાથી આવતા પરિણામો નિશ્ચિત હોય કે અનિશ્ચિત? આવતા પરિણામો નિશ્ચિત હોય કે અનિશ્ચિત? અપેક્ષા પ્રમાણેના જ પરિણામ આવશે કે જુદા? અપેક્ષા પ્રમાણેના જ પરિણામ આવશે. કેમ કે હું જાણી લઈશ, જાણી એને જ લીધું કહેવાય કે જેનાથી મારી અપેક્ષા નક્કી થઈ જાય કે આમાંથી આ જ મને મળે, એ સેટ થઈ જાય. અને અસ્તિત્વમાં રાખેલી અપેક્ષા ક્યારેય એ પૂરું ન કરે એવી યોજના નથી. હા, તમારી અપેક્ષા સાચી હોવી જોઈએ. ઠીક છે. તો માન્યતા આધારિત પરિણામો મળશે. એ પરિણામ નિશ્ચિત હશે કે અનિશ્ચિત? નિશ્ચિત હશે. આ નિશ્ચિત પરિણામો આવશે. આ સ્પષ્ટતા હશે આમાં કે અસ્પષ્ટતા? સ્પષ્ટતા હશે. નિશ્ચિત પરિણામો સાથે આની અપેક્ષા અને મારી અપેક્ષા સેટ થાય કે કોન્ફ્લિક્ટ થાય? સેટ થાય. એટલે આ પણ ભાવ પૂર્ણ, હું પણ ભાવ પૂર્ણ, આના વિચારોમાં પણ, વિચારોમાં સ્થિરતા, મારા વિચારોમાં પણ સ્થિરતા. આવું ઘર એટલે સુખી ઘર. અને હવે સારી વાત તમારી, મેં અહીંયા તમને મધ્યસ્થ દર્શનના પ્રકાશમાં એ સમજાવવાનો પ્રયાસ કર્યો
કે મારા ઘરને મારે સુખી બનાવવું હોય તો આજે મારી પાસે યોજના છે. આ મારી એકની પાસે છે કે તમારી પાસે છે? આને ચકાસો. બધાની પાસે આ ઉપલબ્ધ થઈ શકે એમ છે. અચ્છા, કોને સમજવાનું છે? અસ્તિત્વને. કોણ સમજશે? હું. તો અસ્તિત્વ ક્યાં નથી, બધે જ છે. કોણ તમને સમજવામાં રોકે? આપણે પોતે જ. બરાબર છે. હવે માન્યતાઓ તો કેટલા પ્રકારની હોય? જાત જાતની હોય. હે, આવું છે. કઈ કેવું છે કોઈને? કેટલા વાગ્યા? કઈ કેવું છે કોઈને? જી પ્લીઝ. આ મોડલને પરિવારની બહાર બધી જગ્યાએ ઉપયોગ કરી શકાય. અચ્છા, અસ્તિત્વ બધી એકરખું હોય કે અલગ અલગ હોય? પરિવારના ફેમિલી મેમ્બર હોય, હા જી, એની પ્રત્યે લગાવ, હા, અને બહારના વ્યક્તિ પ્રત્યેનો લગાવ, હા, બંને અલગ અલગ હોય છે. અલગ હોય ને? હા. તો બે વ્યક્તિને મેં અસ્તિત્વમાં વ્યક્તિ શું છે એ રીતે સમજ્યા કે આ મારો છે ને આ મને નથી ગમતો એ રીતે મેં સમજ્યા? એ તો અસ્તિત્વમાં જ સમજ્યા. પણ અત્યારે નહીં, અસ્તિત્વમાં સમજાવે તો માણસ બધા હરખા હોય કે અલગ હોય? એ તો હરખા જ હોય. હરખા હોય તો મારો સ્વીકાર બધા પ્રત્યે કેવો હશે? ભાવપૂર્ણ. જો ભાવપૂર્ણ, એને એને કઈ રીતે સમજી શકાય? દાખલા તરીકે મારી પાસે મારો દીકરો શીખવા નહીં બેસે, પણ બહારનો કોઈક વ્યક્તિ છે જિજ્ઞાસુ આવશે તો હું શું કરીશ? શીખવાડી આપણે ભાવપૂર્ણ. દાખલા તરીકે સમજી લો કે તમે છેલ્લે દિવસે એવું કહીને ગયા, દાખલા તરીકે, કે આ 8 દિવસ મારા ખોટા બગાડ્યા. કોણ માને છે? તમે માનો છો. મારામાં આનો પૂર્ણ સ્વીકાર છે તો મારો ભાવ બદલાશે કે નહીં બદલાય? નો બદલાય. નો બદલાય. કેમ કે મારા ભાવ ઉપર અધિકાર કોનો છે? મારો છે. એટલે જ હું કહું ને કે તમે અહીંથી વચ્ચેથી 4 જણા વૈયા જાઓ, 10 જણા વૈયા જાઓ, પહેલા મને ફરક પડતો. પહેલા સરદાર સ્મૃતિ ભવનમાં અમે કાર્યક્રમ ગોઠવતા, એ ખાલી રહેતો તો અમને અભાવ થતો કે આ લોકો કોઈ આવતા કેમ નથી. આજે મારી સ્થિતિ એ છે, અહીંયા એ જ લોકો આવો જેને જિજ્ઞાસા હોય. ખાલી અહીંયા બેહવા આવવાનો કોઈ મતલબ નથી. હે, તો મારી ભાવપૂર્ણ સ્થિતિ બનવાનો મતલબ જ છે કે હું બીજાથી પ્રભાવિત ન થાઉ. એવી સ્થિતિ બની હોય તો જ હું સમજદાર કહેવાઉં. મને કોઈ હળી કરી જાય છે અને હું પ્રભાવિત થઈ જાઉં છું એનો મતલબ હું સમજદાર નથી. વાત પકડાણી. મને એક દિવસ 6-7 વર્ષ થઈ ગયા મેં આવા પ્રયોગો બહુ કર્યા મારી ઉપર, તો હું પ્રયોગ કરતો મારી ઉપર. આજે તો એકદમ સ્થિરતા વાળો ભાગ છે, ઘણી બધી સ્થિરતા છે. હાવ સ્થિરતા છે એવું નથી કહેતો, હે, પણ ઘણી સ્થિતિ પહેલામાં છે એમ. જેમ કે પહેલાં મને એવું થતું કે લોકો મને સાંભળે, આજે મને એવું નથી થતું. સાંભળવું હોય સાંભળે, કામનું હશે તો સાંભળશે, નહીં કામનું હોય તો નહીં સાંભળે, હે. તો પહેલાં હું માનતો હતો કંઈક, આજે મને એવું દેખાય છે. જેની સ્થિતિ બની હોય એની જ ગતિ બની શકે, જેની સ્થિતિ નથી બની એની અરે હું 50 દિવસ વાત કરે તો એ નહીં બને. વાત પહોંચી. તો સ્થિતિ બનેલી દેખાય એની અરે વાત કરું તો તરત જ એની ગતિ બનશે. તો મુદ્દો કેવો છે કે મારે સમજવાનું છે. સમજી લો કે કોઈ વ્યક્તિએ અભાવપૂર્ણ વ્યવહાર કર્યો તો તમારા ભાવ બગડી જાય તો તમે સમજદાર નથી. એનો મતલબ શું થયો? તમે બીજાથી પ્રભાવિત થયા કે ન થયા?
અન્યથી અપ્રભાવિત રહેવું એ જ મારી યોગ્યતા છે. અન્યથી અપ્રભાવિત રહેવું એ જ મારી યોગ્યતા છે. અન્યને પ્રભાવિત ન કરવા એ મારી પાત્રતા હોવી જોઈએ. ખોટા હું પ્રભાવિત ન કરું, પ્રભાવમાં કોઈ ન નાખું. જોઈ લ્યો તો એક પ્રભાવ ગતિ છે, એક સ્વભાવ ગતિ છે. સ્વભાવ ગતિમાં આવી જઈએ, સ્વભાવ ગતિમાં આવી જઈએ પછી પ્રભાવ ન થાય. તો મને મને એક દિવસ મારા મિત્ર છે દિલીપભાઈ લિપિ, એટલે એ મને આ જીવન વિદ્યાનો મુદ્દો આવે ને, એટલે એ તો છે રમુજી, એટલે મને હમણાં મળ્યા ને કે કેટલાને બગાડ્યા એમ કે, હું કે કેટલાને બગાડી નાખ્યા બોલો અઠવાડિયામાં એમ પૂછે મને, એટલે મજાક કરતા હોય. હમણાં એવી જ એક વાત મગજમાં આવી, હાજી થઈ ગયા 3-4 દિવસ, હા, કે જૂનો ટાઈમ છે, હા, કે જ્યારે સરદાર કોમ્પ્લેક્સમાં પાર્થ હતું, જી, રાતે અમે વાંચવા જતા, હા, તમને યાદ આવ્યું હશે, હા હા, ત્યારે સવારે પડદાના પાઇપ નીકળતા, હા, અને લવજી સરની 2 આંગળી 3 આંગળી દેખાતી, એના ઉપર અમે ઘણું ભણી ગયા. તો એ બધું શીખા ભયના આધારે, હા, તો આને ભયના આધારે શીખી શકાય નહીં. ભય ભયથી કોઈ દિવસ શીખી ન શકાય. આપણે અત્યાર સુધી પરિવારમાં ભયથી જ ચલાવીએ છીએ કે નહીં? પરિવારો શેનાથી ચાલે? ભયથી. ઊભું નથી થવું, નહીં વાર લાગશે. એક આખી સ્થિતિ આમાં છે કે પરિવાર, સમાજ, ન્યાય બધું કઈ રીતે ચાલે, સરકાર એ બધું કઈ રીતે ચાલે છે એનો એક મુદ્દો આમાં છે. અહીંયા તો આપણે છે ને 1% જ આ બધું લીધું છે. ઇવન પરિચય શિબિરમાં જે ચર્ચા થાય ને, પરિચય શિબિર 8 દિવસની આખી હોય ને એમાં જે ચર્ચા થાય ને એનું 40% જ આપણે અહીં લીધું છે. તો એક એક વાતને ઝીણવટપૂર્વક જઈએ ને તો બધું નિરાતે સમજી શકાય. હું આજે મને મારી સ્થિતિ આજે જોઉં છું તો હું 100% એ જોઉં છું કે હું ક્રૂર શિક્ષક હતો એક સમયે. શિક્ષકનો સ્વભાવ ક્રૂર ન હોઈ શકે. અમારા માટે તો ફાયદાકારક જ હતું એવું લાગે, ફાયદો હોય નહીં, એ ભ્રમ હોય. કેમ કે ભયથી ફાયદો થયો હોત તો સૃષ્ટિ ચલાવી ભયથી જ, અત્યાર સુધી આ પૃથ્વી ભયથી જ ચાલી કે બીજું કઈ? ભય ધર્મ શું આપ્યું? ભય. સરકારે શું આપ્યું? ભય. ન્યાય પોલીસ વાળા શું આપ્યું? ભય. કાયદો આપણને શું આપે? ભય. તો ભયથી સમાજ બગડતો જાય છે કે સુધરતો જાય? બગડતો જાય. તમારી ઉપર કેમેરો રાખે એ શું છે? ભય. માણસ સમજદારીથી જ નિયંત્રણમાં આવી શકે, ભયથી નિયંત્રણમાં ન આવે. તો સમજદારીનું કામ જ કરવું પડે. સમજ વિકસી જાય ને, સમજની તાકાત એવી છે કે માણસ ઈચ્છતો હોય તોય દુખી ન થઈ શકે. માણસ ઈચ્છતો હોય તોય દુખી ન થઈ શકે એવી સ્થિતિમાં સમજ આપણને લઈ જાય. સમજ્યા તમે વાત? તો એવી સ્થિતિ છે. પણ હજી હજી આપણી કલ્પનાશીલતા હજી ત્યાં ન પહોંચે. ધીમે ધીમે ચડાણ કરશું. નમસ્કાર, ધન્યવાદ, કાલે મળીએ.